Hi friends, welcome to RS online class. I am your English teacher Rekha Patel. Today we are going to discuss about Standard 11 English, Unit 5, Read 1, Pepper the Phantom Pet. Okay? Hi dear student, this is your Standard 11 English, Unit 5, Read 1, Pepper the Phantom Pet. બહુ મજાનો લેસન છે અને તમે જેને મિસ કરી રહ્યા છો એવો ક્લાસરૂમનો અહીંયા સીન છે કે જેમાં તમને તમારું બાળપણ, તમારા અનુભવો આ બધું જ યાદ આવશે. પેપર, તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પેપર? પેપર એટલે આપણે હોટલમાં જમવા જઈએ છીએ ને ત્યારે આપણી સામે ટેબલ ઉપર બે ડબ્બીઓ હોય છે, શેકર જેને કહેવાય, એક સોલ્ટ શેકર અને પેપર શેકર. તો એની અંદર પેપર એટલે મરી પાવડર, યાદ આવ્યું ને? ધ ફેન્ટમ પેટ, ફેન્ટમ એટલે ઇમેજિનરી, કાલ્પનિક, કે જેની આપણે કલ્પના કરી હોય, રિયલમાં ન હોય પણ કાલ્પનિક. અને પેટ, પેટ એટલે ડોમેસ્ટિક એનિમલ, કે જેને આપણે ઘરે પાળી શકીએ, ગાય, ભેંસ, બળદ, બકરી, બરાબર, ઘોડા, સસલા, કૂતરા, બિલાડી, કે જે પ્રાણીઓને આપણે ઘરે પાળી શકીએ છીએ એના માટે પેટ શબ્દ વપરાય છે, એટલે કે ડોમેસ્ટિક એનિમલ્સ, બરાબર. બીજું એક પેટ છે પીએટી પેટ, એટલે પેટ અ હેન્ડ, પેટ અ શોલ્ડર, પેટ અ બેક, એટલે પીઠ થાબડવી, હાથ થાબડવો કે ખભો થાબડવો. એ પેટ અને પેટ બંનેનું સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન અને એનો મિનિંગ પણ અલગ છે. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ, આ એક પ્લે છે, નાટક છે, અને એનું સીન, એનું દ્રશ્ય ખુલે છે ક્લાસરૂમની અંદર. સીન એટલે સાઇટ, SIGHT, સાઇટ એટલે પણ દ્રશ્ય થાય છે. ઇટ ઇઝ કેઓટિક, દ્રશ્ય કેવું છે? ઘોંઘાટિયું, નોઇઝી એન્ડ ઇન ડિસઓર્ડર, બરાબર, અસ્તવ્યસ્ત છે અને ઘોંઘાટિયું છે. કેઓસ એટલે ઘોંઘાટ અને કેઓટિક એટલે ઘોંઘાટિયું વાતાવરણ છે. ક્લાસમાં ટીચર ના હોય તો કેવું હોય વાતાવરણ, ખબર છે ને આપણને? મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ, બહુ જ બધા વિદ્યાર્થીઓ બૂમો પાડી રહ્યા છે અને ફ્લિંગિંગ, ફ્લિંગ એટલે ફેંકવું, થ્રો. તો પેપર એટલે કાગળ અને પેન્સિલ છોકરાઓ ફેંકી રહ્યા છે. ટીચર એન્ટર્સ, શિક્ષક તો પ્રવેશ્યા. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, દ્રશ્ય કેવું હતું? ઘોંઘાટિયું અને સાથે સાથે અસ્તવ્યસ્ત હતું. એ જોઈને એ તો બિચારા દ્રશ્યને જોઈ જ રહ્યા. ધેન વોક્સ ઇન બ્રેવલી, પછી બહાદુરીપૂર્વક, હિંમત જુટાઈને એ ચાલ્યા, વિથ અ સ્માઇલ, સરસ મજાની સ્માઇલ સાથે, બરાબર. ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. આમ જનરલી શું હોય છે, મોટા બાળકો, આપણે તો મોટા છીએ એટલે આપણે ગુડ મોર્નિંગ વિશ કરીએ મેમને, પણ આ તો ક્લાસની હાલત કેવી હતી જોઈને એટલે ટીચરે જ ગુડ મોર્નિંગ કહ્યું. અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, જે વિદ્યાર્થી જે કામ કરતો હતો ને એની અંદર બધા થંભી ગયા, પોઝ આવી ગયો, બરાબર. કાં કોઈ કાગળ ફેંકતું હતું, પેન્સિલ ફેંકતું હતું, બૂમો પાડતું હતું, ક્યાંક દોડાદોડી કરતું હશે, તો બધાની પોતાની પ્રવૃત્તિમાં થંભાવી, એક અટકાવ આવી ગયો. સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. અને બધા ભેગા મળીને સરસ મજાના લેકા સાથે, ટોન ઇન્ટોનેશન સાથે ગુડ મોર્નિંગ વિશ કર્યું. કોને વિશ કર્યું? તો મિસિસ ચાવલા, આ એમના ટીચર છે. હવે આ શબ્દ મિસિસ શબ્દ બતાવે છે કે ટીચર જે છે એ ફિમેલ છે અને મેરિડ છે, બરાબર, કે શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ, એમણે ગુડ મોર્નિંગ વિશ કરી દીધું ને પછી પાછો ઘોંઘાટ તો ચાલુ જ રાખ્યો એમણે, બરાબર, ઘોંઘાટ ચાલુ કરી દીધો. સ્ટુડન્ટ વન, એક વિદ્યાર્થી શું કહે છે? મેમ, લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, એ કમ્પ્લેન કરે છે મેમને કે જુઓ કે આ લોકો મારી વસ્તુઓ લઈ લે છે. સ્ટીલ એટલે ચોરી કરવી, લઈ લેવું, બરાબર, કે મારી વસ્તુઓ ચોરી લે છે અને તેઓ હંમેશા મારી વસ્તુઓ એમ કહેવા જાય છે. ત્યાં પાછો બીજો વિદ્યાર્થી બોલે છે, મેમ, વોટ આર વી ગોઈંગ ટુ ડૂ ટુડે, મેમ આજે આપણે શું શીખવાના છીએ, આજે આપણે શું કરવાના છીએ.
तो बीजो विद्यार्थी शू कहे मैम 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 लेट्स डू समथिंग फनी मैम के मैम चलो अपने कंईक रमूज आवे एवं करिए कंईक मजानू करिए कंईक फनी करिए बराबर लेट्स नो उपयोग एटले चलो चलो अपने आम करिए एटले लेट्स चलो अपने गाइए तो लेट्स सिंग सॉन्ग चलो अपने रमीए तो लेट्स प्ले बराबर चलो अपने वाँचीए तो लेट्स रीड अहीं कहे चलो अपने कंईक रमूजी करिए मच चीयरिंग एट दिस सजेशन अने कोक आवुं के आपणे तो राह जोता होईए ने અને આ તો વળી નાના બાળકો છે પ્રાઇમરીના બાળકો છે એટલે એ એ બધાએ આ જ સજેશનને વધાવી લીધું ચીયરિંગ કર્યું ટીચર નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ કે જુઓ બાળકો આજે આપણે ડોમેસ્ટિક એનિમલની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડોમેસ્ટિક એટલે પેટ એનિમલ જેને કહેવાય છે ઘરેલું પ્રાણીઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટ્રોમ ઓફ પ્રોટેસ્ટ આપણે પણ એવું જ કરીએ ને કે આપણને ગમતું ના હોય ને મેમ એવું કંઈક ભણાવે તો આપણે શું કરીએ વિરોધ કરીએ તો અહીંયા પણ બધા વિરોધ કરવા લાગ્યા પ્રોટેસ્ટ વિરોધ કરવા માંડે છે બધા માથું ધૂણાવે છે તરત જ ના પાડી દીધી બધાએ ઇમિડિયેટલી એટલે ક્વિકલી એક્સેપ્ટ ફોર પિયા હુ સ્ટેન્ડ્સ ઓન ચીયર્સ પણ હા ક્લાસમાં એક છોકરી હતી જેનું નામ છે પિયા એ તો ઊભી થઈ ગઈ અને વધાવી લીધું તાળીઓ પાડવા લાગી બહુ ખુશ થઈ ગઈ બરાબર સ્ટુડન્ટ્સ નો નો ધેટ સો બોરિંગ એક જ વિદ્યાર્થી શું કે ના ના તો બહુ કંટાળાજનક છે બહુ બોરિંગ છે કે આવું નથી ભણવું પ્રાણીઓ વિશે શટ અપ પિયા સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ તો બીજું શું કહે છે પિયા ચૂપ થઈ જા કે એનિમલ પ્રાણી બનવાનું બંધ કરી દે કે યા જસ્ટ બીકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ જાણે બહુ મોટી એનિમલ એક્સપર્ટ ના જોઈ મોટી નો મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ ના મેમ કે એનિમલ વિશે નહીં વી ડીડ ધેટ ઇન ક્લાસ વન કે આ તો અમે પહેલા ધોરણમાં ભણી ગયા છીએ તો અત્યારે કેમ ધેટ્સ ફોર કિડ્સ કે તો નાના બચ્ચાઓ માટે છે કે અમે તો મોટા છીએ લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ કે ચાલો આપણે બીજું કંઈક કરીએ આગળ પણ આપણે લેટ્સનો ઉપયોગ જોયો અહીંયા પણ કયો કે ચાલો આપણે બીજું કંઈક કરીએ લેટ્સ ગો ફોર પિકનિક કે ચાલો આપણે પિકનિક પર જઈએ અહીંયા ડોમેસ્ટિક પ્રાણીઓની વાત તો કોઈ સ્વીકારવા તૈયાર નથી અને પિકનિકનું સજેશન આવ્યું પણ આ તો ટીચર છે આપણું ધાર્યું થોડી જ થાય ટીચર કહે છે ચિલ્ડ્રન Today we have to talk about domestic animals and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. કે જો બાળકો આપણે આજે ડોમેસ્ટિક પ્રાણીઓની ચર્ચા કરવાની જ છે હેવ ટુ આગળ વિડીયોમાં જોયું ને હેવના રૂપોમાં કે હેવ ટુ એટલે મસ્ટના બદલામાં હેવ ટુનો ઉપયોગ કર્યો છે કે એની જ ચર્ચા કરવાની છે અને એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે શું કરીશું કે આપણા ઘરે જો કોઈ પાળતો પ્રાણી હોય તો એની વાત આપણે બધા સાથે શેર કરીશું બધાને કહીશું વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા અને ક્લાસમાં શમા નામની છોકરી બેઠી છે એટલે ટીચર કહે છે શમા આપણે આ તારાથી શરૂ કરીએ અને શમાએ શરૂઆત કરી છે જુઓ તો ખરા વિદ્યાર્થીઓને આ ભણવું જ નથી અને કેવા ઇન્ટરેસ્ટમાં આવી જાય છે શમા કહે છે Yes, as most of you lucky ones, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. કે હા કે જે નસીબદાર જે લોકો છે તમારામાંથી બરાબર કે જે મારા ઘરે આવેલા છે એમને ખબર છે કે મારી પાસે bunch of થોડાક ભાગ્યે જ જોવા મળતા રેર એટલે સ્કેર્સલી હાર્ડલી બેરલી રેરલી ભાગ્યે જ જોવા મળતા અંગોરા જાતિના રેબિટ્સ છે રૂંછા રૂંછાવાળા આપણે જોયા હોય ને ઝૂમાં જોયા હોય બરાબર કે પછી ટીવી સિરિયલમાં જોયા હોય દે આર વેરી બ્યુટિફુલ કે તો બહુ જ સુંદર છે કે એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ કે બહુ જ સુંદર છે અને એમને લાંબુ સુંવાળું ફર પણ છે ફર એટલે
રૂંછાવાળું રૂંવાટીવાળું જે સ્કિન હોય છે તે, અને લોકો તેથી તેનો બ્રીડ એટલે ઉછેર કરે છે, એનું પાલન કરે છે, બરાબર, એને પાળે છે. શેના માટે? ફર માટે. અને એ ફરમાંથી શું બનાવે છે? શું બને છે? ટુ મેક સ્વેટર્સ, સ્વેટર્સ બને છે, બરાબર. તો આગળ છોકરાઓ કહે છે, સ્ટુડન્ટ્સ, યા મેમ ધે આર રિયલી ક્યુટ, કે હા મેમ એ તો બહુ જ ક્યુટ છે, કે અમે બધાએ જોયા છે. ધ ફેર ઇઝ સો સોફ્ટ મેમ, કે એનું જે ફર છે ને એ તો બહુ જ સોફ્ટ છે, કે અમને ખ્યાલ છે અમે એને જોયા છે, બધાએ એને સપોર્ટ કર્યો. ટીચર, વેરી ગુડ શમા, વો હુ ઇઝ નેક્સ્ટ, કે શમા બહુ જ સરસ, કે હવે કોણ, બીજો કોનો વારો. મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધેર આર શાઉટ ઓફ મેમ 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 મી, ઘણા બધા હાથ હવામાં ઊંચા થયા. આ એ જ છોકરાઓ છે કે જે ડોમેસ્ટિક પ્રાણીઓની ચર્ચા કરવાનું ના કહેતા હતા, પણ ટીચરે એને કેટલું ઇન્ટરેસ્ટિંગ બનાવી દીધું, અને હવે તો છોકરાઓના હાથ હવામાં હલવા લાગ્યા, ઉડવા લાગ્યા, અને બધા બૂમો પાડવા લાગ્યા કે મેમ મને મને મને, હું બોલું હું બોલું. ટીચર કહે છે, યસ રોહન, એને પૂછે છે રોહન, યસ રોહન, કે રોહન તું કે હવે, એટલે રોહનનો વારો આવ્યો. રોહન, આઈ હેવ ગોટ ધ ફિયરસેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવેલર, કે રોટવેલર જાતિનો મારી પાસે દુનિયામાં સૌથી હિંસક કૂતરો છે. ફિયરસેસ્ટ એટલે શું? તો વાયોલેન્ટ, વિકરાળ જેને કહેવાય, બરાબર, કે વિકરાળ કૂતરો મારી પાસે છે. કઈ જાતિનો છે? રોટવેલર. એનું નામ પણ છે, નામ પણ કેવું ભયાનક છે, જુઓ, હિઝ નેમ ઇઝ કિલર, કે એનું નામ શું છે? કિલર, મારનાર. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ. એ તો હવે એની જાતિ, એનું નામ અને એના જે વિશેષણ લગાવ્યું એના ઉપરથી જ ખબર પડે છે કે એ ડેન્જરસ છે, ભયંકર છે. બટ ઇઝ હાઈલી ટ્રેન્ડ, સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, કે એને ઉચ્ચ રીતે શિક્ષણ આપવામાં આવ્યું છે, તાલીમ આપવામાં આવી છે, અને તાલીમના કારણે કોઈને, આપણામાંથી કોઈને કરડશે નહીં. જો કૂતરો હિંસક છે પણ ટ્રેનિંગ આપી છે તો એ કરડશે નહીં, પણ એક માણસ છે કે જેને ગમે એટલી ટ્રેનિંગ આપો ને, છતાં એ કોઈને નુકસાન પહોંચાડ્યા વગર રહે જ નહીં, બરાબર. જ્યારે આપણે, આપણને ખ્યાલ છે કે આપણે સર્કસની અંદર વાઘ, સિંહ, એલિફન્ટ, મદારી લોકો, સાપને, બરાબર, સાથે સાથે અહીંયા આગળ આ જંગલી કૂતરાને બધાને તાલીમ આપી આપીને કેટલા સરસ ટ્રેન કરે છે. ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ, રોહન તારો આભાર, કે હવે બીજું કોણ? સ્ટુડન્ટ ટુ, બીજા નંબરનો વિદ્યાર્થી કહે છે, શું કહે છે? આઈ હેવ ગોટ અ પેર ઓફ ફિન પર્શિયન કેટ્સ. પેર એટલે બે, કે મારી પાસે બે બિલાડીઓ છે, પણ બંને કેવી છે? ટ્વિન, જોડિયા. અને કઈ જાતિની છે? પર્શિયન કેટ્સ, બરાબર. તમે બાજુમાં પિક્ચર્સમાં પણ જોઈ શકશો. માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર, કે મારા કાકા એવું કહે છે, મારા અંકલ એવું કહે છે કે એમનો જે કલર છે ને એ આપણને ભાગ્યે જ મળે, રેર, આગળ શબ્દ આવી ગયો. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, એટલો સરસ કલર છે ને કે મારે એમને રોજ બ્રશ કરવું પડે. બ્રશ કરવું એટલે એને સાફ કરવું, ઘસીને નવડાવવું. Their names are silver and gold because they are so precious. આજે એમના નામ પણ છે, જે માણે એના નામ કિલર રાખ્યું છે ને, માણે બિલાડીઓના નામ રાખ્યા છે સિલ્વર અને ગોલ્ડ, સોનું અને ચાંદી, કારણ કે એક સફેદ છે ને બીજી ગોલ્ડ જેવી છે. અને આ નામ કેમ રાખ્યા છે? બિકોઝ દે આર સો પ્રેશિયસ, બહુ જ મૂલ્યવાન છે, બહુ કિંમતી છે, એટલે એના નામ સોનું અને ચાંદી કેટલું મોંઘું છે એટલી જ કિંમતી છે, તેથી એના નામ સિલ્વર અને ગોલ્ડ રાખ્યું. દે આગળ કંઈક ડિટેલ જણાવે છે, પણ હવે કેવું થઈ ગયું, બધું મ્યુટ થઈ જાય છે. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન અ માઇમ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ ઇઝ ટ્રબલ્ડ. હવે આ બાજુ આજે સ્ટુડન્ટ બે છે, એ કંઈક કહી રહ્યો છે, મેમ સાંભળી રહ્યા છે, છોકરા સાંભળી રહ્યા છે, આ બધી ઘટના ચાલુ જ છે, પણ એ બધી મ્યુટ થઈ ગઈ હોય અને કેવી ચાલતી હોય એવી રીતે માઇમની જેમ અવાજ કર્યા વગર આ બધું ચાલી રહ્યું છે.
અને તેવામાં બીજી બાજુ પિયા ઊભી થાય છે અને સ્ટેજ પાસે આવતી જાય છે ડાયરેક્ટલી વાત કરવા માટે. શેના માટે? ટુ ટોક ડાયરેક્ટલી, પોતાની જગ્યા પર ઊભા રહીને નહીં પણ ડાયરેક્ટલી વિદ્યાર્થીઓને સંબોધીને કહેવા માટે એ સ્ટેજ તરફ આવે છે, બરાબર, કે એ ઓડિયન્સને સંબોધી શકે. પણ આવ્યા પછી શી સ્ટ્રગલ, એ તો મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, બરાબર. હવે કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, શું થયું છે, એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મજા આવી ને? ક્લાસરૂમની યાદો તાજી થઈ ગઈ ને? ઓકે, તો આ રીતે વિડીયોઝ જોતા રહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય, થેન્ક યુ, ટેક કેર.